તેલંગાણામાં મુખ્યમંત્રીના નામ પર મહોર નાખી રેવંત રેડ્ડીના માથે કોંગ્રેસે મુખ્યમંત્રીનો તાજ પહેરાવ્યો। 2017માં ટીડીપી છોડી કોંગ્રેસમાં રેડ્ડી જોડાયા હતા। રેવંત રેડ્ડી ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે। ગુરુવારે સવારે 10:28ના રોજ સીએમ પદના તેઓ શપથ લેશે। તમામ વરિષ્ઠ નેતાઓને પાછળ છોડી રેડ્ડીએ સીએમ બન્યા। કોંગ્રેસી ધારાસભ્યોના મતદાન બાદ રેડ્ડીના નામ પર મહોર લાગી છે। તેલંગાણામાં પ્રથમવાર કોંગ્રેસની સરકાર બની રહી છે। રેવંત રેડ્ડીને સીએમ બનાવી કોંગ્રેસે યુવા નેતાઓને રાજકીય સંદેશ આપ્યો છે। તો આપને પણ જણાવી દઈએ કે રેવંત રેડ્ડી કોણ છે। 2017માં ટીડીપી છોડી કોંગ્રેસમાં રેડ્ડી જોડાયા હતા। 54 વર્ષના રેવંત રેડ્ડી છેલ્લા 6 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે। રેવંત રેડ્ડીની યુવાઓમાં ખૂબ જ લોકપ્રિયતા પણ છે। 2021માં કોંગ્રેસે યુવા ચહેરા તરીકે તેને કમાન સોંપી હતી। રેવંત રેડ્ડીએ કમાન સંભાળતા જ કેસીઆર વિરુદ્ધ વાતાવરણ બન્યું હતું અને રેવંત રેડ્ડીના આવવાથી પાર્ટીના કાર્યકરોમાં નવો જોશ પણ ઉભો થયો। રેવંત રેડ્ડી ગાંધી પરિવારનો વિશ્વાસુ માનવામાં આવે છે, તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના વિશ્વાસુ નેતાઓમાં સામેલ છે રેવંત રેડ્ડી।